તમોગુણીનું જ્ઞાન વિપરીત હોય જે હોય ને એનાથી બિલકુલ ઊંધું એનું જ્ઞાન હોય રજોગુણીનું જ્ઞાન અયથાર્થ હોય જેવું છે એટલું યથાર્થ જ્ઞાન ન હોય થોડુંક આઘું પાછું હોય અને સત્વગુણીને જે જ્ઞાન થાય એ યથાર્થ જ્ઞાન થાય જેમ છે એમ એને જ્ઞાન થાય જેવું પદાર્થ હોય એવું જ એ જાણે એનું યથાર્થ જ્ઞાન હોય હવે રુચિ કેવી હોય તો કહે છે કે તમો ગુણીને અનિષ્ટ કાર્યોમાં રૂચિ બહુ જાગ્યા કરે ખોટા કામ કરવામાં એને રુચિ જાગ્યા કરે પાપ કરવામાં રજોગુણીને વિષયોમાં રૂચિ ભોગ ભોગવવામાં રુચિ જાગ્યા કરે સત્વગુણીને ધ્યાન ભજનમાં રુચિ જાગે આ બધાની રુચિ જુદી જુદી કૃષ્ણ ભગવાન હવે કહે છે કે અર્જુન શ્રદ્ધા કેવી હોય તો બી તમોગુણીને અધર્મમાં શ્રદ્ધા હોય રજોગુણીને પ્રવૃત્તિમાં શ્રદ્ધા હોય અને સત્વગુણીને ધર્મમાં શ્રદ્ધા હોય અને નિર્ગુણને પ્રભુ સેવામાં શ્રદ્ધા હોય પછી કહે છે કે કર્મ કેવા કરે તો કહે છે કે તમોગુણી પાપ કર્મ કરે સજોગુણી રાગાત્મક કર્મ કરે સત્વગુણી પુણ્ય કર્મ કરે અને નિર્ગુણ ભક્ત છે એ પ્રભુ પ્રસન્નતા બધા કાર્યો કરે પછી કે ગતિ કેવી થશે આ ચારેય જણાની તો કહે છે કે તમોગુણી માણસની અધોગતિ થાય આ જે ભલે માનવ છે પણ હવે પછીના એના જન્મો એ એથી પણ નીચ યોનીઓમાં આવશે એની અધોગતિ થશે સત્વગુણી જે માણ રજોગુણી માણસ છે એની મધ્યમ ગતિ થશે એટલે એ વળી પાછો માનવ હશે તો માનવના માનવના દેહમાં પાછો આવશે ઘણીવાર લોકો એવું કહે છે કે ચોરાસી લાખનું ચક્ર છે ને આમ વારા પછી વારા પછી આવે એવું નથી હો ભાઈ હા આમાં ગમે ત્યાં ગમે ત્યાં જઈ શકાય છે ચોરાસી લાખ પ્રકારના જન્મ આવે એટલે એનો કે આમ ક્રમ નથી ગોઠ્યો કે પેલા ગધેડાનો પછી કૂતરાનો મીંડડાનો ઊંટિયાનો પછી વૃક્ષનો પશુનો એ એવું નહીં કાંઈ જેવા કર્મ હોય એ પ્રમાણે એને જન્મ આવે એટલે એવું નથી કે આખું ચોરાસીનું ચક્કર પાછું આમ ફરવું જ પડે એવું માણામાંથી માણા બી પાછો થઈ શકે એટલે મધ્યમ ગતિ રજોગુણીની થાય અને સત્વગુણી હોય એની ઉર્ધ્વ ગતિ થાય છે એ આત્મા એને સારા સારા શરીરો માનવમાં પણ એને અતિ સારા યોગીને ઘરે જન્મ મળે એથી સારું શરીર મળે અને મુક્ત પણ થઈ શકે એટલે એની ઉર્ધ્વગતિ થાય છે અને જે નિર્ગુણ ભક્ત છે એને મુક્તિ મળે છે કે તા એ આને આ જન્મે ભગવાનના ધામમાં જાય છે આ કૃષ્ણ ભગવાને ગીતામાં બતાવ્યું શ્લોક મેં ન ગાયા એટલે ચાર્ટ બનાવ તમારા માટે એટલો દાખલો કર્યો મેં હો મેં કીધું શોર્ટમાં બધો સમજાઈ જાય શ્લોક ગાવામાં વળી પાછું સમજાય નહીં હવે ભગવાન કહે છે કે ધ્યાન કોનું કોનું ધરે તમોગુણી માણા હોય ભૂત પ્રેતના ધ્યાન ધરે એ છે ને એની એની ઉપાસના તામસી હોય કારણ કે એને એવા એવા મંત્રો શીખવાના હોય આમ કરે તે તનોજ નીકળી જાય આમ કરે ધ્યાન આમ થઈ જાય એને એવું બધું બહુ કરવાનું હોય તમોગુણી પ્રવૃત્તિ કારણ કે એને અનિષ્ટ જ કરવાનું હોય બીજાનું એટલે એની એની ઉપાસના પણ એ ટાઈપની હોય ભૂત પ્રેતની ઉપાસનાઓ હોય રજોગુણી માણસ માણસો એની ઉપાસના યક્ષ રાક્ષસોની હોય સત્વગુણી માણસો એની સાત્વિક દેવોની ઉપાસના કરે અને નિર્ગુણ જે હોય એ ભગવાનની ઉપાસના કરે એ ઈશ્વરની જ ઉપાસના કરે બીજા કોઈની ઉપાસના ના કરે અને પછી ભગવાન કહે છે તપ કરે કેવી રીતે કરે તો તમોગુણી માણસ બીજાને દુઃખી કરવા માટે તપ કરે રાવણ હિરણકશી મેં વાત કીધી એ રીતે અને રજોગુણી માણસ હોય તપ કરે એ માન માટે તપ કરે અને કાં દંભથી તપ કરે માન માટે કરે મેં એટલું કર્યું મેં આમ તપ કર્યું મેં ચાંદ્રાયણ કર્યું મેં ઓલું કર્યું મેં એવું એવું બહુ દેખાડવાનું અને બહુ રહ્યા કર્યું એ રજોગુણી માળાનું તપ સાત્વિક માણા હોય એ સુખી થવા માટે તપ કરે અને નિર્ગુણ ભક્ત છે એ ભગવાનને રાજી કરવા માટે તપ કરે કૃષ્ણ ભગવાન આ ત્રણની ગુણની વાત કરે છે હવે ભગવાન કહે છે દાન દે તો કઈ રીતે દે તમો ગુણ માત્ર માણસ છે દાન આપે ને તો પાત્રાદી જોયા વિના દાન આપે કે ભાઈ હું આ દાન દઉં છું એ સુપાત્રને દઉં છું કે કુપાત્રને એ જોઈને દેવું જોઈએ અને કુપાત્રને દાન દે તો એનો એ દુરુપયોગ કરે તો એમાં આપણે પણ ભાગીદારી થાય એટલે સુપાત્રને જોઈ આનું દાનનું બી એક બહુ સરસ આ ચીજ આખી આપણા શાસ્ત્રોમાં બતાવી કે તમે કોઈ સારા સુપાત્રને દાન આપો ને એ એવા સારા માર્ગે વાપરે તો તમારું દાન અતિશય લેખે લાગે કોઈ કુપાત્રને દીધું ને એને મોળે માર્ગે વાપર્યું તો એ બી પડે પતનના માર્ગે અને તમે એને સપોર્ટ કર્યો મોળે માર્ગે જવાનું એટલે સુપાત્રને જોઈ અને દાન દેવું કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનભાઈ અને તો આપણે બધા ખેડૂતો બી બધાય જાણે કે ખાર ભૂમિમાં વવાય નહીં એ બધું જાય અને સુપાત્રને આપે તો એ હારા માર આપણા કરતાં એ સારી રીતે એનો ઉપયોગ કરે તો એનું આનંદગણું ફળ આપણને પણ મળે એટલે તમોગુણી માણસ એ પાત્રાથી જોયા વિના બહુ બધું વર્ણન મારે ન કરાય પણ અમુક એવા એવું કામમાં વાપરતા હોય ને આપણને એમ થાય આની શું જરૂર છે હા એવી એવી રીતે રૂપિયો માણા વાપરતા હોય એવા એવા માર્ગોમાં હા પણ એ આમાં આમાં કૃષ્ણ ભગવાને કીધું છે એ તમોગુણી દાન છે બીજું તિરસ્કાર ભાવથી દાન આપે કોઈને આપે પણ તિરસ્કાર કરીને આપે તો એ તમોગુણી દાન કહેવાય અને રજોગુ દાન કેવું છે પરાણે પરાય આપે અથવા તો કાંઈક પાછું વળતર મેળવવા માટે દાન આપે પ્રત્યુપકાર માટે આપે તો એ રજોગુણી દાન છે અને સાત્વિક દાન એવું છે કે પાત્રાદિ જોઈ સુપાત્રને દાન આપે બીજું શ્રદ્ધાથી આપે ભાવથી આપે અને ત્રીજું કે પ્રત્યુપકાર રહિત કોઈ પણ પોતાનો કંઈ સ્વાર્થ સિદ્ધ કરવાની ભાવના વિના દાન આપે તો એ સાત્વિક દાન અને ઈશ્વરને રાજી કરવા આપે તો એ નિર્ગુણ દાન છેલ્લે હવે ભોજન એક બતાવી દઉં તમને કૃષ્ણ ભગવાને કીધું છે જેને અતિ વાસી ભાવતું હોય દુર્ગંધવાળું ભાવતું હોય અને અતિ અપવિત્ર ભોજન જેને ભાવતું હોય તો આવું બધું ભોજન એ તમોગુણી ભોજન છે એક તો વાસી દુર્ગંધવાળું અને અપવિત્ર એ ચીજ જે છે એ બધું તમોગુણી ભોજન છે એ માણસે કરવું નહીં ગીતામાં કૃષ્ણ ભગવાને આ વાત કીધી છે તાજું મળે ને ત્યાં સુધી વાસી ન ખાવું બરાબર ને આ તાજું મળે પછી હું થોડીક વાતો કરીશ પહેલાં ચાટ પૂરો કરી દઉં રજોગુણી ભોજન કોને કીધું અતિ ખાટું ખારું તીખું આ ખાવાની ટેવ હોય અતિ ખાટું ખારું તીખું ઘણા ઘણા એટલા એટલા મરચાં દાબી જતા હોય અમારે ત્યાં એક ભાઈ મરચાં લેવા જાય ને તો ચાખી ચાખીને લે ચાખી ચાખીને લે એ મરચું થાય કે આમાં ક્યાં કાંઈ તીખાય છે એ કે એવું 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 ચાખી ચાખીને લે અતિ ખાટું અતિ ખારું અતિ તીખું અને રોગકારક ભોજન કરે કે દુઃખ ઉત્પન્ન કરે એવું ભોજન કરે તો એ રજોગુણી ભોજન છે એ કરાય નહીં અને ત્રીજું ભોજન કે આયુષ્ય વધારે એવું ભોજન કરવું બળ વધારે એવું ભોજન કરવું બુદ્ધિ વધે એવું ભોજન આરોગ્યવર્ધક ભોજન અને રસેયુક્ત ભોજન કરવું એ સાત્વિક ભોજન છે અને જે ભોજન કરે એ ભગવાનને ભાવથી જમાડવાની ભાવનાથી જમે કે હે પ્રભુ તમે મારા આત્મામાં બિરાજમાન છો અને પરમાત્મા તમે જમો એમ કરી ભાવથી ભગવાનને જમાડવાની ભાવથી જમે તો એ નિર્ગુણ ભોજન છે ભગવાને આ રીતે આખી તમોગુણની સત્વગુણની રજોગુણની વાત ગીતામાં શીખવાડી